चलो विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल ने अंदर हूँ तमारू हार्दिक स्वागत करूँ छूँ। आपणे चैप्टर नंबर 2 सुरेख सहसंबंध भणता हता, एनी अंदर आपणे सूत्र नंबर 2 लांबी रीत एनो उपयोग क्यारे करवो एना विषे अभ्यास करेलो छे। त्यार पछी हवे आगळ जईए टूंकी रीतनो उपयोग। टूंकी रीतनो उपयोग कई रीतना थाय छे, कई रीते करवो તેના વિશે આપણે આ વિડીયોની અંદર ખ્યાલ મેળવીશું। ચલો અહીંયા ટૂંકી રીતનું એક સૂત્ર આપી દીધેલું છે કે આર બરાબર એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં વર્ગમૂળની અંદર એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ આખાનો સ્ક્વેર, બીજા વર્ગમૂળની અંદર એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી આખાનો સ્ક્વેર। ચલો આની અંદર આપણે હવે અભ્યાસ કરીએ। દાખલા નંબર 7, સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 7। નીચે આપેલ ઉંમર વર્ષની અંદર આપી દીધેલી છે અને લોહીના દબાણ મિમીમાં આપેલા છે, તો એના પરથી ઉંમર અને લોહીના દબાણ વચ્ચેનો સહસંબંધાંક શોધો। ચલો કોના વચ્ચેનો કીધેલો છે? ઉંમર અને લોહીના દબાણ વચ્ચે। ચલો ઉંમર કૌંસમાં આપેલું છે, વર્ષ લોહીની સિસ્ટોલિક દબાણ મિમીમાં આપેલું છે। ચલો જોઈએ એની અંદર એક્સ ચલ જેને આપણે ઉંમર વર્ષ કહીએ છીએ, આપેલા છે 58, 55, 65, 52, 48, 68, 62, 56 અને ટોટલ સિગ્મા એક્સ બરાબર આવશે 464। સિગ્મા એક્સ એટલે બધાનો શું આવશે? સરવાળો। ત્યાર પછી આગળ જઈએ લોહીનું દબાણ મિમીમાં આપેલું છે જેને કીધેલો છે વાય ચલ। વાય ચલ બરાબર આપણને કિંમતો આપેલી છે 130, 150, 150, 130, 140, 158, 155, 140, સિગ્મા વાય બરાબર 1153। તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે એમ કીધેલું હતું કે એક્સ બાર અને વાય બાર મેળવવાનું રહેશે। ચલો પહેલાં એક્સ બાર મેળવીએ। એક્સ બાર બરાબર સિગ્મા એક્સના છેદમાં એન, સિગ્મા એક્સ કેટલો આપેલો છે? 464 ભાગ્યા 8, ટોટલ એન કેટલા આપેલા છે? 8, ગણી લો જો 58, 55, 65, 52, 48, 68, 62 અને 56 બોક્સ ગણી લો એટલે આપણને એન મળી જાય। 464 ભાગ્યા 8 એટલે એક્સ બાર બરાબર આવશે 58 વર્ષ। ચલો એક્સ બારની કિંમત પૂર્ણાંક આવી, હજી પણ આપણને ડાઉટ થાય કારણ કે વાય બાર આપણે એક્સ બાર અથવા તો વાય બાર અથવા તો બંને અપૂર્ણાંકની અંદર આવે એટલે આપણે બીજી રીતનો ઉપયોગ કરવો પડે છે। ચલો વાય બાર બરાબર સિગ્મા વાયના છેદમાં એન, સિગ્મા વાય કેટલો આપેલો છે? 1153 ભાગ્યા 8। વિદ્યાર્થી મિત્રો, વાય બાર બરાબર આવશે 144.125 મીમી। ચલો આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો, આગળની વાત કરીએ। એક યુ બરાબર એક્સ માઇનસ એ અને એ બરાબર આપણે લઈશું 58। હવે મેં અહીંયા એ બરાબર 58 લીધો, એક્સ બારને આધારે ધ્યાનમાં રાખીને લઈ લીધો છે, બરાબર। ચલો જોઈએ, પહેલો આપેલો છે 58માંથી 58 બાદ કરશો એટલે 0, 55માંથી 58 બાદ કરો એટલે માઇનસ 3, 65માંથી 58 બાદ કરો એટલે આવશે 7, 52માંથી 58 બાદ કરો એટલે માઇનસ 6, 48માંથી 58 બાદ કરો એટલે માઇનસ 10, 68માંથી 58 બાદ કરો એટલે 10, 62માંથી 58 બાદ કરો એટલે 4, 56માંથી 58 બાદ કરો એટલે માઇનસ 2 અને બધાનો સરવાળો એટલે સિગ્મા યુ બરાબર આવશે 0, કારણ કે એ મેં એક્સ બાર લીધેલો છે। હંમેશા યાદ આવ્યો, કોઈ પણ ચલ હોય એમાંથી મધ્યક બાદ કરો તો એનો જવાબ હંમેશા 0 જ આવતો હશે। ચલો ત્યાર પછી વી બરાબર વાય માઇનસ બી અને એની અંદર મેં બી બરાબર લીધો 150। ચલો જોઈએ એની અંદર 130માંથી 150 બાદ કરો એટલે માઇનસ 20, 150માંથી 150 બાદ કરો એટલે 0, 150માંથી 150 બાદ કરો એટલે 0, 130માંથી 150 બાદ કરો એટલે માઇનસ 20, 140માંથી 150 બાદ કરો એટલે માઇનસ 10, 158માંથી 100 માઇનસ 150 કરો એટલે આવશે 8,
155 माइनस 150 करो એટલે 5, 140 માંથી 150 બાદ કરો એટલે -10 અને સિગ્મા v બરાબર આવશે -47. તો વિદ્યાર્થી મિત્રો આ આપણને સિગ્મા u અને સિગ્મા v મળેલો છે. હજી પણ માહિતી ઘટે છે, આગળનું કોષ્ટક બનશે uv એટલે u અને v નો બંનેનો ગુણાકાર. ખાસ ધ્યાન રાખજો માઇનસ પ્લસ કરવામાં, કારણ કે એકાદી કિંમત આમ તેમ થઈ ગઈ તો જવાબ આપણો ખોટો આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો ચલો જોઈએ, 0 ગુણ્યા માઇનસ 20 એટલે 0, માઇનસ 3 ગુણ્યા 0 એટલે 0, 7 ગુણ્યા 0 એટલે 0, માઇનસ 6 ગુણ્યા માઇનસ 20 એટલે 120 માં કેવા આવશે પ્લસ, કારણ કે ગુણાકારમાં માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ, 10 ગુણ્યા માઇનસ 10 એટલે 100, 10 ગુણ્યા 8 એટલે 80, 4 ગુણ્યા 5 એટલે 20, માઇનસ 2 ગુણ્યા માઇનસ 10 એટલે 20. સિગ્મા યુવી બરાબર આવશે 340. આગળનું કોષ્ટક બનશે યુ સ્ક્વેર એટલે યુ જે કિંમત આપેલી છે એનો વર્ગ કરવાનો છે. 0 વર્ગ 0, માઇનસ 3 9, 7 49, માઇનસ 6 36, માઇનસ 10 100, પ્લસ 10 100, 4 100, માઇનસ 2 4. સિગ્મા યુ સ્ક્વેર બરાબર આવશે 314. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ વી સ્ક્વેર. ચલો વી સ્ક્વેર બરાબર એટલે હવે વીનો વર્ગ કરતો જવાનો. માઇનસ 20 વર્ગ આવશે 400, 0 0, 0 0, માઇનસ 20 400, માઇનસ 10 100, 8 64, 5 25, માઇનસ 10 100. સિગ્મા વી સ્ક્વેર બરાબર 1089. તો વિદ્યાર્થી મિત્રો યુવીવાય રીતની અંદર એટલા કોષ્ટક આપણે બનાવવાના રહેશે. હવે યુવીવાય રીતનો ઉપયોગ એટલા માટે કર્યો કારણ કે એક્સ બાર અને વાય બાર જુઓ કેમ આપેલા છે, એક્સ બાર પૂર્ણાંક છે અને વાય બાર અપૂર્ણાંકની અંદર છે, એટલા માટે આપણે ટૂંકી રીતનો ઉપયોગ કરીશું. કારણ કે એક્સ બાર ની વાય બાર એક એક્સ બાર પૂર્ણાંક છે અને વાય બાર અપૂર્ણાંક છે અને એક્સની અને વાયની કિંમતો જો તમે મોટી આપેલી છે એટલે આપણે યુવીવાય રીતનો ઉપયોગ કરેલો છે. ત્યાર પછી આગળ જઈએ આર બરાબર એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં વર્ગમૂળની અંદર એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ આખાનો સ્ક્વેર, બીજા વર્ગમૂળની અંદર એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી આખાનો સ્ક્વેર બરાબર. એન કેટલા આપેલા છે 8, સિગ્મા યુવી કેટલું આવેલું છે 340, માઇનસ સિગ્મા યુ એટલે 0, સિગ્મા વી એટલે -47, એ છેદમાં વર્ગમૂળ એનની અંદર આપેલો છે 8, સિગ્મા યુ સ્ક્વેર બરાબર 314, માઇનસ સિગ્મા યુ આખાનો સ્ક્વેર 0, બીજા વર્ગમૂળની અંદર 8 ગુણ્યા સિગ્મા વી સ્ક્વેર 1089, માઇનસ -47 વર્ગ. વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ 8 ગુણ્યા 340 એટલે 27, 20 અને માઇનસ 0 ગુણ્યા -47 કરો એટલે જવાબ આવશે 0, એટલે 27 20માંથી 0 બાદ થઈ ગયા એટલે 27 20, છેદમાં વર્ગમૂળની અંદર 25 12 માઇનસ 0, બીજા વર્ગમૂળની અંદર 8712 માઇનસ 22 09, માઇનસ 47 વર્ગ કરો એટલે પ્લસમાં આવશે, પ્લસ માઇનસ માઇનસ થઈ રહેશે. 27 20 એમનેમ રહેશે, પહેલા વર્ગમૂળની અંદર 25 12માંથી 0 બાદ કર્યા એટલે 25 12, બીજા વર્ગમૂળની અંદર 87 12માંથી 22 09 બાદ કર્યા એટલે 65 03. વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ 27 20ના છેદમાં 1,63,35,536 અથવા તો 25 12નો વર્ગમૂળ કાઢવાનો, 65 03નો વર્ગમૂળ કાઢવાનો, એ બેનો ગુણાકાર કરો તો પણ ચાલે. ચાલો આગળ 27 20ના છેદમાં 1,63,35,536નો આપણે વર્ગમૂળ કાઢ્યું તો જવાબ આવ્યો 4,041.72. 27 20 ભાંગ્યા 4,041.72 કર્યા તો આપણો આર મળશે 0.67. તો વિદ્યાર્થી મિત્રો આપણો આર મળ્યો 0.67. તેથી ઉંમર અને લોહીના દબાણ વચ્ચેનો સહસંબંધાંક આ 0.67 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ યુવીવાય રીતનો એક દાખલો થયેલો છે. આ જ રીતના દાખલાઓ બીજા પ્રેક્ટિસ માટેના છે. જો એ દાખલાની અંદર ખબર ન પડે તો મને નીચે વોટ્સઅપ નંબર આપેલો છે તેના પર તમે વોટ્સઅપ પ્રશ્ન પૂછી શકો છો અને તમે ઉકેલ મેળવી શકો છો. ચલો એની અંદર આપેલા છે સ્વાધ્યાય 2.2નો દાખલા નંબર 8, સેમ ટુ સેમ એ જ રીતના છે. સ્વાધ્યાય 2 વિભાગ એફની અંદર દાખલા નંબર 1 આપેલો છે, ત્યાર પછી ઉદાહરણ નંબર 9 આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો સરળ ભાષાની અંદર તમને આ આખો વિડીયો સમજાવેલો છે,
છતાં પણ જો તમને ખબર ન પડે તો મને પૂછી શકો છો। અને આ વિડિયો જો તમને ગમેલો હોય તો લાઈક કરો અને ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થી સુધી પહોંચતો કરો, જેના કારણે આવી રીતના સરળ સમજાવેલ દાખલાને તે વિદ્યાર્થીઓ પોતાના માટે ઉપયોગમાં લેશે। અને જો તમને કંઈ પણ સુધારો વધારે પડે એમ લાગે તો અમને જાણ કરો। તમે આ વિડીયો નિહાળ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત, અસ્તુ।